वंदे मातरम दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजय खान। सूरत के उधना इलाके में सिलिकॉन शॉपिंग में अंगड़िया फर्म में लूटपाट का मामला सामने आया। पुलिस ने मुख्य आरोपी जोगिंदर उर्फ जोगी गौड़ को पकड़ लिया। लूट और फायरिंग के आरोप में वांछित आरोपी जोगिंदर गौड़ को पिस्तौल के साथ पकड़ा गया। इससे पहले तीन आरोपी को गिरफ्तार किया गया था। पिछले 13 सितंबर को गिरफ्तार आरोपी ने उधना इलाके में सिलिकॉन शॉपिंग पर लूट करने आया था। उस समय अंगड़िया के फार्म में एक कर्मचारी पर घातक हथियार से वार करके उसे गंभीर रूप से घायल करके लूटने का प्रयास किया था, जिससे पिस्तौल जैसे हथियार लेकर आता युवक सीसीटीवी कैमरे में कैद हो गया था। उसका फुटेज के माध्यम से वेरिफिकेशन किया गया और उसे गिरफ्तार करने की कोशिश की। घटना के बाद वह फरार हो गया था। पुलिस ने मौके पर आरोपी बबलू सिंह राजू सिंह को वहीं पकड़ लिया। बाद में दो आरोपियों को गिरफ्तार कर लिया गया। फिलहाल इस मामले आगे की पूछताछ जारी है। वारदात के मुख्य आरोपी के पास पिस्तौल कहाँ से आई, उसने उधना सर्विलेंस पुलिस द्वारा आगे की जांच जारी किया गया है। પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિલિકોન શોપર્સ કરીને જે એરિયા છે ત્યાં આંગળિયા પેઢીમાં આજથી 3-3.5 મહિના પહેલાં એક લૂંટના પ્રયાસનો બનાવ બન્યો હતો। આ બનાવમાં પોલીસે અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્યારબાદ પોલીસ 2 આરોપીઓની શોધખોળ ચાલુ રાખી હતી, જેમાંથી એકનું નામ છે જોગેન્દ્ર ઉર્ફે જોગી ગૌડા, એ ઓરિસ્સાનો રહેવાસી છે। પોલીસને એની બાતમી મળી હતી, એ અનુસંધાને પોલીસે એના વિસ્તારમાં જઈ ગંજામ જિલ્લાના લાઠી ગામે જઈ અને તેની ધરપકડ કરી હતી। પોલીસે તેની કસ્ટડી મેળવી અને અહીંયા એને લઈ આવ્યા હતા। ત્યારબાદ એની પૂછપરછમાં પોલીસને એવી માહિતી મળી હતી કે એ વખતે એની પાસે વેપન પણ હતું, જે વેપનની અંગે એને પૂછતાછ કરી હતી તો વેપન એનું સચિનના રેલવે ટ્રેક પાસેથી એણે છુપાવી રાખ્યું હતું। એ વેપન પોલીસને મળી ગયું છે, પરંતુ એની સાથે જે 3 કાર્ટ્રીજ હતી એ કાર્ટ્રીજ હજી પોલીસને મળી નથી। એના માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડીની પણ માંગણી કરીશું અને એ આધારે જો પોલીસને જે પણ વધુ વિગત મળશે અથવા વધુ જે મુદ્દામાલ મળશે એને કાયદેસર જમા લઈશું। અગાઉ કેટલા આરોપી પકડાયા હતા? હાલ જે આરોપી પકડાયો તેનો કોઈ ગુનાહ? અગાઉ કુલ 3 આરોપીઓ પકડાયા હતા અને હાલમાં જે આરોપી છે એના અગાઉના 2 ગુના છે કે જેમાં ઉધનામાં અને સચિનમાં એને લૂંટનો જ બનાવમાં એ સામેલ હતો। આ ઉપરાંત અન્ય એક આરોપી સાહિલ ઉર્ફે ગુડ્ડુ એ હજી પકડવાનો બાકી છે। આરોપી જે આ પૂરી ઘટના હતી એમાં આરોપી જે એક બીજા વ્યક્તિ સાથે બબલુસિંહ સાથે સિલિકોન શોપર્સ પાસે ગયો હતો અને પોતે બહાર ઊભો હતો અને જે બબલુસિંહ અંદરથી લૂંટનો પ્રયાસ કરવા ગયો હતો અને એ દરમિયાન એનું ભાગવું પડ્યું હતું, એને જોઈને આ તત્કાલ ત્યાંથી નીકળી ગયો હતો અને છેલ્લા 3.5 માસથી પોતાની ધરપકડ ટાળતો હતો। આરોપી અગાઉ આ 2 પ્રકારના ગુનામાં સંડોવાયેલો જ હતો, લૂંટનો અને જ્યારે અમિતસિંહે ઉર્ફે અનિલ રાજપૂત એણે એક કાવતરું બનાવ્યું હતું કે જેમાં એ કાવતરામાં એણે બબલુસિંહને સામેલ કર્યો હતો અને આ લોકો એક ટોળકી બનાવી હતી જેમાંથી એ લોકોએ બિહારથી એક વેપન કબજે કર્યું મેળવ્યું હતું। આજે વેપન મેળવવામાં એમને મદદ કરનાર સાહિલ ઉર્ફે ગુડ્ડુસિંહ છે, આ વ્યક્તિની હજી ધરપકડ બાકી છે। બાકીના જે 4 આરોપીઓ હતા એમાંથી એક વ્યક્તિ છે ધ્રુવ નારાયણ સિંહ ઉર્ફે ધ્રુવ નારાયણ સિંહ કરીને એક વ્યક્તિ છે ઉર્ફે ધીરુસિંહ, એણે ટીપ આપી હતી કે આ જગ્યાએથી તમે લૂંટ અથવા ચોરી કરી શકશો અને અહીંથી મોટો માલ તમને મળશે, આ પ્રકારની ટીપ એણે આપી હતી। આ પ્રકારે ખૂબ જ આયોજનપૂર્વક રીતના આ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો। અગાઉ આ લોકોમાંથી 3 જણા અગાઉ જે લાજપોર જેલ ખાતે
અગાઉના ગુનામાં જ્યારે સંડોવાયેલા હતા ત્યારે ત્યાં ભેગા થયા હતા અને લાજપોર જેલ ખાતેથી તેઓની મિત્રતા થઈ હતી. અત્યારે જે માહિતી છે એ મુજબ અગાઉ જે પકડાયેલ વ્યક્તિ છે અમિતસિંહ ઉર્ફે અનિલ રાજપૂત, એ અગાઉ ફટોદરાના એક ગુનામાં હતો અને ત્યાંથી તે પ્રવીણ રાઉત નામના એક ભૂતપૂર્વ મતલબ અત્યારે જેલમાં છે એ વ્યક્તિ સાથે જોડાયેલો હતો અને એની ગેંગના કોઈ માણસ તરીકે એનું કંઈ ને કંઈ જગ્યાએ સંડોવણી હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી છે. પોલીસ વધુ ઊંડાણપૂર્વક આ બાબતે તપાસ કરી રહી છે કે હજી ખરેખર એનો એક્ટિવ રોલ કેટલો હતો અને અન્ય કોઈ લોકો પણ આમાં આ ગેંગ સાથે સંકળાયેલા છે અથવા એમની પાસેથી કોઈ પણ જાતની મદદ મેળવી રહ્યા છે એ બાબતે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. આગે જાણકારી કે લે આપ ભી બને રહે હમારે સાથ, દેખતે રહે સ્ટાર ન્યૂઝ નેટવર્ક. જય હિન્દ, જય ભારત.